હેલો ફ્રેન્ડ્સ, હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દેશી પાસ્તાની રેસીપી શેર કરવાનો છું. ફ્રેન્ડ્સ, આ પાસ્તા બનાવવા માટે આપણે ક્યાંય બટર કે ચીઝનો યુઝ નથી કરવાના, છતાં પણ આ પાસ્તા જ્યારે તમે ઘરે બનાવીને ખાશો ત્યારે તમને સુપરથી પણ ઉપર લાગશે, એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનતા હોય છે. આ પાસ્તા બનાવવા માટે આપણે એક સિક્રેટ મસાલાનો યુઝ કરવાના છીએ, જે મસાલો નાખવાથી આ પાસ્તા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનતા હોય છે. જે લોકોની ઘરની આસપાસ બટર કે ચીઝ નથી મળતું એ લોકો આ પાસ્તા ઘરે સરળતાથી બનાવી શકશે, એટલે જ મેં આ પાસ્તાનું નામ દેશી પાસ્તા આપ્યું છે. કારણ કે આપણે આમાં કોઈ પણ એવા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ નહીં કરીએ કે કોઈ પણ એવી સામગ્રી યુઝ નહીં કરીએ જે તમને ન મળતી હોય. તો ચલો ઘરે સરળતાથી પાસ્તા કઈ રીતે બનાવવા એ જોઈ લઈએ. નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરો રાકેશ પ્રજાપતિસ કિચન ગુજરાતીને, અને બાજુમાં આવતા આ બેલ આઇકનને ક્લિક કરો, જેમાં સૌથી પહેલું ઉપર ઓપ્શન આવે છે ઓલ નોટિફિકેશનનું, એને ક્લિક કરો, જેનાથી જ્યારે પણ હું નવી વિડીયો અપલોડ કરીશ ત્યારે તમને સૌથી પહેલી નોટિફિકેશન મળશે. અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. દેશી પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેકેટ સૂજી પાસ્તા લઈએ છીએ. આ પાસ્તાનું પેકેટ તમને કોઈપણ અનાજ કરિયાણાની દુકાન અથવા જે ખરસિંગ ચણા વેચવાવાળા ભાઈ હોય તેની પાસેથી મળી જશે. અત્યારે આપણે સૂજી પાસ્તા લઈએ છીએ, પરંતુ ઓરિજિનલ જે પાસ્તા આવતા હોય છે તે ડ્યુરન વીટમાંથી બનતા હોય છે, એટલે કે એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના ઘઉંમાંથી બનતા હોય છે. તો અત્યારે આપણે સૂજી પાસ્તા લઈએ છીએ. હવે આપણે તેને કૂક કરીશું. પાસ્તાને કૂક કરવા માટે આપણે એક તપેલીમાં 750 મિલીગ્રામ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. તેમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું, જેનાથી આપણા પાસ્તા ચોંટે નહીં. હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે, તો આપણે તેમાં પાસ્તા ઉમેરી દઈશું. હવે આપણે પાસ્તાને સતત હલાવતા જઈશું અને તેને કૂક કરતા જઈશું. લગભગ 7 મિનિટમાં પાસ્તા કૂક થઈને રેડી થઈ જશે. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે પાસ્તા કૂક થઈ ગયા છે. પાસ્તાને આપણે અલદાંતે કૂક કરવાના છે. અલદાંતે એક પ્રકારનો ઇટાલિયન વર્ડ્સ છે, એટલે કે દાંતે ચોંટે નહીં તેવા આપણે કૂક કરવાના છે. હવે પાસ્તા કૂક થઈ જાય એટલે આપણે આ રીતના એક ઝારાની મદદથી પાસ્તાને લઈ લઈશું. આનું બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે, અને પાસ્તાને પાણીમાંથી લીધા બાદ આ રીતે આપણે લઈ લઈશું. હવે પાસ્તાને આપણે કૂક કરવાની પ્રોસેસ કરીએ. પાસ્તા કૂક કરવા માટે આપણે 1 કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. આદુ લસણની પેસ્ટને આપણે વધુ નથી સાતળવાની, ફક્ત તેની કચાશ દૂર થાય તેટલી જ આપણે તેને સાતળવાની છે. ત્યારબાદ આપણે તેમાં 1 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે ડુંગળીને થોડી સાતળી લઈશું. અત્યારે આપણે ગેસની જ મીડિયમ રાખેલી છે. ડુંગળી થોડી સંતરાય એટલે આપણે તેમાં 2 લીલા મરચાં સમારેલા એડ કરી દઈશું. હવે લીલા મરચાં એડ કર્યા બાદ આપણે ડુંગળી અને લીલા મરચાં બંનેને સાતળી લઈશું. આ રીતે બંને થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું, જેને આપણે આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધું છે. હવે કેપ્સિકમને પણ આપણે થોડું સાતડી લઈશું. આ રીતે કેપ્સિકમ થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરીશું. હવે ટામેટાને પણ આપણે થોડું સાતડી લઈશું. હવે આપણી બધી સામગ્રી થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું. તેની સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ગેસની જ મીડિયમ કરી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. હવે આવે છે આપણો સિક્રેટ મસાલો. આપણે અત્યારે મેગી મસાલા ઈ મેજિક એડ કરીએ છીએ. આ મસાલો આપણો સિક્રેટ મસાલો છે, અને આ મસાલો એડ કરવાથી આપણા પાસ્તા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનતા હોય છે. જે લોકોને મેગી બહુ ભાવતી હોય એ લોકોને આ પાસ્તા ચોક્કસથી ભાવશે. તો ચલો મેગી મસાલા ઈ મેજિકને આપણે તેમાં એડ કરી દઈએ, જે અત્યારે આપણે 1 પેકેટ જેટલું લઈએ છીએ. આપણે 10 રૂપિયાનું 1 પેકેટ પાસ્તાનું લઈએ તો તેની સામે આપણે મેગી મસાલાનું 1 જ પેકેટ લેવાનું છે. હવે આપણે આને બરોબર પ્રોપર સાતળી લીધું છે, તો તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે પાણી ઉમેર્યા બાદ આપણે ગેસની આંચ વધારી દઈશું અને બધા મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું. હવે બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે, તો ચલો અગાઉથી કૂક કરેલા આપણે પાસ્તા તેમાં ઉમેરી દઈએ, જે આપણે અગાઉથી કૂક કરીને રાખ્યા છે. તો પાસ્તાને આ રીતે તેમાં ઉમેરી દઈશું. હવે પાસ્તાને આપણે બધા મસાલા સાથે આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે બધા પાસ્તા એકદમ છૂટા છૂટા અને સરસ બફાયા છે, તો તેને આપણે આ રીતે બધા મસાલા સાથે મિક્સ કરીશું. અત્યારે આપણે જે 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે, જેનાથી બધા મસાલા બળશે નહીં અને પાસ્તા સાથે ખૂબ સરસ મિક્સ થઈ જશે.
અને તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે આપણે પેનને ઢાંક્યા વગર આ રીતે પાસ્તાને કૂક કરીશું. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે પાસ્તામાં બધા જ મસાલાનો કલર આવી ગયો છે, ખૂબ જ સરસ પાસ્તાનો કલર આવી ગયો છે અને આપણા પાસ્તા કૂક થઈને રેડી છે. તો તેમાં 1 ટેબલ સ્પૂન જેટલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને તેને પણ પાસ્તામાં મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા દેશી પાસ્તા કૂક થઈને રેડી થઈ ગયા છે. આમાં કોઈ ચીઝની પણ જરૂર નથી, કોઈ બટરની પણ જરૂર નથી, અને છતાં પણ તમને મેગી ભાવતી હોય તો આ પાસ્તા ચોક્કસથી ભાવશે. હવે આપણે ગેસને બંધ કરી દીધી છે, તો ચલો આ પાસ્તાને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરી દઈએ. તમે જોઈ શકો છો અત્યારે મેં પાસ્તાને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કર્યા છે, જે દેખાવમાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ દેશી પાસ્તા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આ પાસ્તા કેવા લાગ્યા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ દેશી પાસ્તા.